આજનો જે આપણો વિષય છે સરળતા અને સાદગી, બાબાએ આપણને આજે જીવન આપ્યું કે આપણી આ જે ઈશ્વરીય પઢાઈ છે ખરેખર આ જીવન એ ખૂબ જ સુંદર બની ગયું. બાબાનું જ્ઞાન મળતા પહેલા કે બાબાનો પરિચય મળતા પહેલા, બાબાના બનતા પહેલા આપણું જે જીવન હતું એ આપણે બધાએ અનુભવ કર્યો છે કે ખૂબ નિરસ હતું. જીવનમાં ઘણી બધી સમસ્યાઓથી આપણે ઘેરાયેલા હતા. જીવનમાં આપણે થાકી ગયા હતા, હતાશ થઈ ગયા હતા, અને એવા જીવનમાં જ્યારે આપણને બાબા મળ્યા તો આપણને એવું લાગે છે કે આપણું જીવન એકદમ બદલાઈ ગયું અને આ જીવન સિવાય બીજું કોઈ જીવન જ નથી, એટલું શ્રેષ્ઠ, એટલું મહાન આ બ્રાહ્મણ જીવન. બ્રાહ્મણ બન્યા, બાબાના બન્યા, આપણે રોજ ઈશ્વરીય પઢાઈ પણ મુરલી સાંભળી રહ્યા છીએ. બાબાના મહાવાક્યોને ધારણ કરવાનું પણ આપણું લક્ષ્ય છે. આપણે શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ પુરુષાર્થી બનીએ, આપણે તીવ્ર પુરુષાર્થી બનીએ અને આપણા જીવનને આપણા લક્ષ્ય સુધી પહોંચાડીએ. આ બ્રાહ્મણ જીવનનું આપણું લક્ષ્ય શું? જીવન તો દુનિયામાં ઘણા જીવી જાય છે, પણ જેના જીવનમાં દિવ્ય ગુણ હોય, વિશેષતાઓ હોય, એ જીવન શ્રેષ્ઠ છે. આપણી આજે ઈશ્વરીય પઢાઈ છે, આપણી આજે ઈશ્વરીય જીવન છે, એનો ઉદ્દેશ્ય અને એનું લક્ષ્ય મનુષ્યથી દેવી અને દેવતાઓ સમાન બનવાનું છે. બાબાએ આપણને જન્મતાની સાથે જ એ લક્ષ્ય આપી દીધું કે આપણે દેવી અને દેવતાઓ સમાન દિવ્ય ગુણ મૂરત બનવાનું છે. જે રોજ આપણે બાબાનું જ્ઞાન સાંભળીએ છીએ, જ્ઞાન સાંભળતા સાંભળતા આપણે જ્ઞાન મૂરત બનીએ છીએ, પણ જ્ઞાનની સાથે સાથે જે આપણને બાબાએ ધારણાનો સબ્જેક્ટ આપ્યો છે, ધારણા એટલે શું? તો કહેવાય છે કે ધર્મ એટલે ધારણા. તો આપણો ધર્મ શું છે? આપણને પહેલા કોઈ પૂછતું કે તમારો ધર્મ શું છે, તો આપણે ધર્મને કહેતા હતા કે હું હિન્દુ છું, મુસ્લિમ છું. પણ જ્ઞાનમાં આવ્યા પછી આપણને ખબર પડે છે કે ધર્મ એટલે કે ધારણા, અર્થાત આપણી ધારણાઓ કેવી હોવી જોઈએ. જ્ઞાનમાં આવ્યા પછી આપણને ખબર પડી કે આપણો ધર્મ આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ અર્થાત આપણી ધારણાઓ એ દેવી અને દેવતાઓ જેવી હોય તો કહેવાય કે આપણે દેવી દેવતા ધર્મના છીએ. તો ધર્મનો અર્થ થાય ધારણા. તો સીધી વાત છે કે એ દેવી અને દેવતાઓ જેવા ગુણો આપણા જીવનમાં ધારણ હોય
એ દિવ્ય ગુણોથી સંપન્ન આપણું જીવન હોય તો આપણે દેવી દેવતા ધર્મના છીએ. હવે દિવ્ય ગુણો, ડિવાઇન વર્ચ્યુસ, જેમાં ઘણા બધા ગુણો છે, નમ્રતા છે, મહાનતા છે, ધૈર્યતા છે, પણ આજે આપણે સાંભળીશું સરળતા અને સાદગી શું છે. તો દિવ્ય ગુણો વિશે પહેલા આપણે વિચારીએ, સાંભળીએ કે દિવ્ય ગુણો જેમને ધારણ કરવાથી માનવ દેવ બની શકે છે. અર્થાત આ ગુણોમાં કેટલી તાકાત છે કે જે મનુષ્યને દેવ બનાવી દે છે. પણ એ દિવ્ય ગુણોને ધારણ કરવાની શક્તિ આપણામાં ક્યાંથી આવે? આપણે વિચારીએ તો ઘણું બધું કે મારી અંદર આ ગુણ હોવો જોઈએ, મારે ગુણવાન બનવું છે, પણ ગુણોને ધારણ કરવાની તાકાત આવે છે જ્ઞાનથી. ઐશ્વર્ય જ્ઞાન જે બાબા આપણને આપે છે, એ જ્ઞાનની શક્તિ જો આપણામાં હશે, એ જ્ઞાનને આપણે જેટલું સહજ રીતે સમજ્યા હોઈશું, જ્ઞાનની એક એક પોઈન્ટ આપણને સમજમાં આવી હશે અને બાબા ઉપર આપણો નિશ્ચય હશે, તો દરેક દૈવી ગુણ જીવનમાં ધારણ કરવું આપણા માટે ઈઝી હશે. તો દિવ્ય ગુણોની ધારણા માટે પણ પહેલા જ્ઞાન જોઈએ, સમજ જોઈએ. આપણું એક લક્ષ્ય હોવું જોઈએ કે મારું જીવન કેવું હોય. જીવન તો જીવી ગયા, પણ ગુણો યુક્ત જીવન હોય, શ્રેષ્ઠ જીવન હોય, તો એ જીવનને વ્યક્તિની પાછળ પણ લોકો યાદ કરે છે. તો એવું દિવ્ય ગુણ સંપન્ન જીવન આપણે જીવવાનું છે. ગુણ મૂરત જીવન આપણે આપણું બનાવવાનું છે. જ્ઞાન મૂર્તિની સાથે સાથે આપણે ગુણ મૂર્તિ પણ બનવાનું છે. તો મૂર્તિ શબ્દ જે આપણે કહીએ છીએ ને, મૂર્તિ કહીએ કે મૂરત કહીએ, એનો અર્થ જ એ થાય છે મૂરત અર્થાત સંપન્ન, સંપૂર્ણ, જેની અંદર કોઈ કમી નથી, કોઈ ત્રુટિ નથી, કોઈ અભાવ નથી, કોઈ વીકનેસ નથી, એને કહેવાય મૂરત કે મૂર્તિ. આજે દેવી દેવતાઓની જે મૂર્તિ મંદિરમાં છે, પૂજનીય છે, આપણે જ્યારે એ મૂર્તિની સામે જઈએ છીએ તો કેટલા શ્રેષ્ઠ ભાવથી આપણે ત્યાં જઈએ છીએ અને અનાયાસ જ આપણું મસ્તક એ દેવી દેવતાઓની મૂર્તિ આગળ નમી જાય છે. કારણ શું? જો આપણે જોઈએ તો દેવી દેવતાઓનું પણ શારીરિક રચના મનુષ્ય જેવી જ છે. એમને પણ બે આંખ છે, કાન છે, નાક છે, મોઢું છે, પણ મનુષ્ય પૂજનીય નથી અને દેવી દેવતાઓ પૂજનીય છે, એનો આધાર શું છે? એમની અંદરના એમના ગુણો, દિવ્ય ગુણો. એ ગુણોના કારણે એ પૂજનીય છે, શ્રેષ્ઠ છે. એ ગુણોના કારણે એમને મંદિરમાં સ્થાન મળ્યું છે. એ ગુણોના કારણે જ એમનું ગાયન, પૂજન અને કીર્તન થાય છે. તો બાબાએ આપણને પણ એ લક્ષ્ય આપ્યું કે આપણે પણ એ દેવી અને દેવતાઓ સમાન
श्रेष्ठ बनिए, गुण मुहूर्त बनिए। 2500 वर्ष आपणे पूजनीय छीए सतयुग अने त्रेतायुगमां। तो 2500 वर्ष सुधी आपणुं ए जे पूजनीय जीवन रह्युं, ए देवताई गुणोथी संपन्न जीवन रह्युं, ए बनाव्युं क्यारे? लक्ष्मीनारायण लक्ष्मीनारायण जेवा बन्या केवी रीते? એમણે એ શ્રેષ્ઠ ગુણોને ધારણ કર્યા કેવી રીતે? તો સંગમ યુગ ઉપર જ આ ઐશ્વર્ય જ્ઞાન દ્વારા, એ ગુણોની ધારણા દ્વારા એ લક્ષ્મી અને નારાયણ જેવા બન્યા। તો સંગમ યુગ પર બાબા આપણને લક્ષ્ય આપે છે લક્ષ્મી અને નારાયણ સમાન બનવાનું। કહેવાય છે ને કે નર એસી કરની કરે તો શ્રી નારાયણ બન જાય, નારી એસી કરની કરે તો શ્રી લક્ષ્મી બન જાય। એવા કર્મ એમણે કર્યા, પણ એ કર્મ શીખવાડનાર કોણ? એ કર્મની ધારણા કરવાની શક્તિ આપનાર કોણ? શિવ બાબા। તો બાબાની યાદ અને આ જ્ઞાનની ધારણાથી આપણે દિવ્ય ગુણોની ધારણા કરીને આપણા જીવનને દેવી અને દેવતાઓ સમાન શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ। તો દિવ્ય ગુણોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે, અને એમાં પણ સરળતા એ સર્વ ગુણોનો રાજા છે। બ્રાહ્મણ જીવનમાં, બાબાના જીવનમાં સરળતા અને સાદગી દેખાઈ આવે છે। આપણે બાબાના બન્યા પછી બાબાએ આપણને જે યુનિફોર્મ આપ્યો છે, વ્હાઈટ ડ્રેસ, એ વ્હાઈટ ડ્રેસમાં કોઈ કલર નથી, કોઈ ડિઝાઇન નથી, પણ છતાંય આકર્ષિત કરે છે। એ આકર્ષણનું કારણ સિમ્પ્લિસિટી। દુનિયામાં વ્યક્તિ જેટલો સિમ્પલ રહેશે, જેટલો સરળ રહેશે, એ પોતાના જીવનના લક્ષ્યને પૂર્ણ કરી શકશે। આજે તમે જુઓ દુનિયામાં દરેક વ્યક્તિ સુખ સુવિધા સાધનો મોજ શોખ પહેરવા ઓઢવા પાછળ, ખાવા પીવા પાછળ કેટલા ખર્ચા કરે છે, અને એ બધું ભેગું કરવા માટે એને કેટલો સમય આપવો પડે છે, કેટલી મહેનત કરવી પડે છે। અને વર્તમાનમાં તો આપણે જોઈએ છીએ રોજ ફેશન બદલાય છે, અને રોજ ફેશન બદલાય એટલે એટલા ખર્ચા વધે। પછી એવું પણ છે કે એક વાર પહેરેલી વસ્તુ બીજી વાર નહીં પહેરવાની, કેમ? આપણે સોસાયટીમાં રહીએ છીએ, એ સોસાયટીમાં આપણું સારું દેખાય એટલે સમય પ્રમાણ આપણે ચાલવું પડે, એટલે જેવી ફેશન આવે કે તરત આપણી પાસે એ ઘરેણા, એ કપડાં, એ નવી ડિઝાઇન હોવું જોઈએ। આજે વ્યક્તિ પોતાની સંપૂર્ણ શક્તિ આમાં જ વ્યર્થ કરી દે છે, જેમને જ્ઞાન નથી એમની વાત છે। આખો દિવસ બસ એમનું એમાં જ લક્ષ્ય હોય છે કે આજે કઈ નવી ફેશન નીકળી, આજે કઈ નવી ડિઝાઇન નીકળી, અને એમાં ને એમાં જ એમનું જીવન પૂર્ણ થઈ જાય છે। અને એ પ્રકારનું જીવન વિતાવ્યા પછી એમને શાંતિની શોધ કરવી પડે છે,
કે હવે મને મનની શાંતિ ક્યાંથી મળે? કારણ કે જેટલું દૈહિકતામાં વ્યક્તિ જીવે છે એટલી જ એને અશાંતિ મળે છે. અને જ્યારે આપણે આ દેહભાનથી પરે થઈ જઈએ છીએ તો મોજ શોખ, પહેરવા ઓળવા પાછળના ખર્ચા, વેસ્ટ ખર્ચા જેને આપણે કહીએ, એ આપણા બચી જાય છે. તો સમયની પણ બચત થઈ, શક્તિઓની પણ બચત થઈ, ધનની પણ બચત થઈ. અને જ્યાં બચત છે ત્યાં સ્ટ્રેસ નથી, ખુશી છે, આનંદ છે. બાબાએ પણ આપણને બચત કરતા શીખવાડ્યું છે. અને બચત એ આયુર્વેદમાં કામ આવે છે. તો જેટલી આપણે આપણા સંકલ્પોની, સમયની, શક્તિની અને ધનની બચત કરીશું ને, તો સમય પર આપણને એ કામ આવશે અને આપણે જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકીશું. તો આ ઈશ્વરીય જીવનમાં, આ બ્રાહ્મણ લાઈફમાં સરળતા અને સાદગી ઓટોમેટિક જ આવી જાય છે જ્યારે આપણે બાબાની શ્રીમત પર ચાલવા માંડીએ છીએ. બાબાની શ્રીમત પર ચાલવાથી, જ્ઞાનને સમજી લેવાથી આપણને ખબર પડી કે ક્યાં ક્યાં આપણું વેસ્ટ થતું હતું. તો સિમ્પ્લિસિટી એ બહુ મોટો ગુણ છે. સિમ્પ્લિસિટી જેના જીવનમાં હોય એની વાણી મધુર હોય અને સ્પષ્ટ હોય. એ સિમ્પલ વ્યક્તિ હશે, એ ગોળ ગોળ વાતો નહીં કરે. એના વિચારોમાં જે સાદગી છે, સિમ્પ્લિસિટી છે, એના થોટ્સ જ એવા છે. એના કારણે એની વાણી પણ સીધી સાદી ને સ્પષ્ટ હશે. જ્યાં વાણીમાં સરળતા હોય, સ્પષ્ટતા હોય, તો એ વ્યક્તિ ટ્રુથફુલ થઈ જશે. દરેક વ્યક્તિ એની પર ફેથ રાખશે કે આ વ્યક્તિ આપણી સાથે સીધી સરળ ભાષામાં વાત કરશે, એની વાતોમાં કોઈ બનાવટ નહીં હોય, કોઈ મિલાવટ નહીં હોય, ચાલાકી નહીં હોય, કે આપણને બનાવવાની ભાવના નહીં હોય. વ્યક્તિ સિમ્પલ છે, સરળ છે. તો એની વાણીના કારણે, એ સ્પષ્ટ વાણી, એ સરળ વાણીના કારણે એ દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી લેશે. ઘણીવાર સરળ અને સ્પષ્ટ શબ્દો લોકોને ગમતા નથી, પણ એ સરળ અને સ્પષ્ટ શબ્દો થોડા સમય માટે અનએક્સેપ્ટેબલ ભરે હોય, પાછળથી સામેવાળા વ્યક્તિને ખબર પડે છે કે ના ભાઈ, એમની વાત સાચી હતી. તો જરૂરી છે કે આપણા વચન, આપણા બોલ કેવા હોય? સરળ અને સ્પષ્ટ. તો એ બોલ પણ કેવા હશે? ઓછા હશે. જેને બનાવટી વાત કરવી હોય, જેને મિલાવટ વાળી વાત કરવી હોય, તેને શબ્દો શોધવા પડે, એને વાર્તા કરવી પડે, એને લોકોને ઇમ્પ્રેસ કરવા માટે ઘણું બધું કરવું પડે. પણ જેના વિચારોમાં સરળતા છે, જેની વાણીમાં સરળતા છે, તો ઓછા શબ્દોમાં એનું કામ ચાલી જશે. એટલે વાણીની શક્તિની બચત થઈ. અને બાબા પણ આપણને કહે છે ને કે કમ બોલો, મીઠા બોલો, ધીરે બોલો, તો એ બાબાની શ્રીમતનું પણ પાલન થઈ જશે. બીજી વસ્તુ એ કે સરળ વ્યક્તિ જે હશે ને, એ અંદર અને બહાર એક સમાન હશે. જેવું અંદર એવું બહાર. એને દેખાડો કરવાની જરૂર જ નથી
એક સમાન જે એના મનમાં હશે એ જ એની વાણીમાં હશે અને એ જ એના કર્મમાં હશે. અંદર બહાર એક સમાન, એ પણ એક બહુ મોટી વાત છે. આજે કોઈ વ્યક્તિ કઈ આપણી સાથે વાત કરે તો પહેલા તો આપણે એ વિચારવું પડે કે આમનો ભાવ શું છે. પણ સરળ વ્યક્તિ જે હશે એનો ભાવ એની વાણીમાં સ્પષ્ટ હશે, કારણ કે અંદર અને બહાર એક છે. બાબા ઘણી વાર કે છે ને કે બચ્ચે અંદર બહાર એક સમાન રહો, અંદર એક બહાર દૂસરા એસા નહીં હો. એ ક્યારે હશે? જ્યારે આપણામાં સરળતા હશે. તો એવું સરળ જીવન આપણે જીવવાનું છે. બસ બાબાએ જે આપણને કીધું છે એ પ્રમાણે ચાલવાનું છે, બાબાની શ્રીમત પ્રમાણે જ આપણે ચાલવાનું છે. એમાં મનમત કે પરમતને આપણે મિક્સ નથી કરવાની. મનમત એટલે બાબાની વાતમાં હું મારી ઈચ્છા પ્રમાણે ચાલુ, હું મારા વિચારો પ્રમાણે ચાલુ કે હું મારા દ્રષ્ટિકોણ પ્રમાણે ચાલુ. બીજું અંદર એક બહાર બીજું, એનો મતલબ એ પણ થાય કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ અંદર તો આપણે સ્વીકારી નથી રહ્યા અને બહાર આપણે લોકોને દેખાડો કરવા માટે ફક્ત બતાવી રહ્યા છીએ. તો એવી લાઈફથી આપણને સેટિસ્ફેક્શન નહીં મળે, જીવનમાં ખુશી નહીં મળે, આનંદ નહીં મળે. તો સરળ વ્યક્તિ જે હશે ને એકદમ અંદર બહાર એક સમાન. અંદર પણ આપણને વાતો એક્સેપ્ટ થઈ રહી છે અને એ પ્રમાણે જ આપણે ચાલી રહ્યા છીએ. જીવનને સરળ બનાવી લઈએ એ પણ એક કળા છે. સરળતાથી જીવન જીવવું કળા છે. દુનિયામાં જેટલી પણ મહાન વ્યક્તિઓ મહાનતાના શિખર પર પહોંચ્યા છે એ સરળતા અને સાદગીથી જ પહોંચ્યા છે. દરેક મહાન વ્યક્તિના જીવનમાં આપણને સરળતા અને સાદગી જોવા મળે છે. મહાત્મા ગાંધી, એમના જીવનમાં પણ સરળતા અને સાદગી પ્રથમ હતા. સત્ય અને અહિંસા તો એમના જીવનમાં હતા જ, પણ એમનું જીવન કેટલું સરળ હતું. કોઈ દંભ નહીં, કોઈ આડંબર નહીં. તો સરળ વ્યક્તિ જે હશે તડક ભડક એના જીવનમાં નહીં હોય, એકદમ સિમ્પલ, ક્લિયર, સોફ્ટ. સરળતા તો ભગવાનને પણ પ્રિય છે, કારણ કે ભગવાન જ્ઞાનનો ભંડાર તો છે પણ એ અતિ સરળ છે. ગમે તેવી વ્યક્તિ હોય એની બુરાઈઓને નજરઅંદાજ કરીને પણ ભગવાન એને શુદ્ધ અને પવિત્ર આત્માની દ્રષ્ટિથી જોવે છે અને એને ગળે લગાડે છે. શિવ ભોલાનાથને આપણે ભોળા ભગવાન કહીએ છીએ ને. ભોળા ભગવાન એટલે એટલા સરળ છે, એટલા ભોળા છે કે અનેક અવગુણ આપણી અંદર હોવા છતાં પણ એ આપણા અવગુણોને નજરઅંદાજ કરી દે છે. 99 અવગુણને છોડી દે છે ને એક ગુણ જે આપણી અંદર છે એને જોઈને એપ્રિશિએટ કરે છે, આપણામાં બળ ભરે છે, આપણને આગળ વધારે છે. તો એ ભગવાન જે સરળ છે એને સરળતા પસંદ છે. તો બાબાની યાદમાં પણ આપણે જ્યારે બેસીએ છીએ અને બાબા સાથે જે આપણે વાતો કરીએ છીએ, રૂહરિહાન કરીએ છીએ, એ રૂહરિહાનમાં પણ સરળતા જોઈએ. બાબા, હું જે છું, જેવી છું, એવી છું, તમારી છું. બાબા, તમે જે છો
મેં તમને સંપૂર્ણ નિશ્ચય સાથે ઓળખી લીધા છે. તમે મારા પિતા છો, તમે સર્વશક્તિમાન છો. એવી જ રીતે બાબા, હું જે છું, જેવી છું, પણ હું તમારી છું. તો બાબાએ પણ આપણને એક્સેપ્ટ કરી લીધું ને કે બચ્ચે આપ જો હો, જૈસે હો, મેરે હો. તો ભગવાને આપણને એક્સેપ્ટ કર્યા, એનાથી મોટી વાત કઈ હોય? કેટલું આપણું સૌભાગ્ય છે, કેટલા આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણે જે છીએ, જેવા છીએ, એકદમ સરળતાથી બાબાએ આપણને એક્સેપ્ટ કર્યા. અને એક્સેપ્ટ કર્યા પછી હવે બાબા શું કરે છે? આપણને ઘડે છે. જેમ એક કુંભાર માટીને અલગ અલગ શેપ આપે છે અને અલગ અલગ માટીના વાસણો બનાવે છે, તો કુંભારનો જે સાધન હોય છે, જેની ઉપર એ માટી, કાચી માટી મૂકે છે અને પછી એને જે શેપ આપે છે, ત્યારે એમાંથી અલગ અલગ પ્રકારના સુંદર સુંદર વાસણો તૈયાર થાય છે. અલગ અલગ આકારના માટલું હોય કે પોટ હોય કે તપેલી હોય, જે અલગ અલગ વાસણનો આકાર આપે છે. તો બાબા છે કુંભાર, કુંભાર સમજો છો ને, જે માટલા બનાવે છે ને એને કુંભાર કહેવાય. તો બાબા છે કુંભાર અને આપણે છીએ કાચી માટી. બાબા આપણને બનાવવા માટે તૈયાર છે, શેફ આપવા માટે તૈયાર છે, પણ સાથે સાથે બાબા આપણને જેવા બનાવવા માંગે છે એવા મારે બનવું છે, આપણે પણ આપણી તૈયારી રાખવી પડે. જેમ એક પિતા નાનપણથી જ એનું લક્ષ્ય હોય છે કે મારે મારા બાળકને ખૂબ મોટો માણસ બનાવવો છે, હું મારા બાળકને ડોક્ટર બનાવીશ, વકીલ બનાવીશ, એન્જિનિયર બનાવીશ. એ જ રીતે બાબાનું જે આપણા માટે વિઝન છે ને, કે મારે મારા બાળકોને દેવી અને દેવતાઓ સમાન બનાવવાના છે. હવે એ લક્ષ્ય, વિઝન બાબાએ આપણને આપી દીધું, તો એ વિઝન હવે આપણું થઈ ગયું કે આપણે દેવી અને દેવતાઓ જેવા દિવ્ય ગુણોથી ભરપૂર એવા દેવતાઓ બનવાનું છે. દેવી અને દેવતાઓ જેવા બનવા માટે મારે જે કંઈ પણ કરવું પડશે તો હું કરીશ. એ દિવ્ય ગુણોને ધારણ કરવા માટે મારે મારી કોઈ કમજોરીનો ત્યાગ કરવો પડે તો હું કરીશ. સરળતાને જીવનમાં લાવવા માટે મારે મારા નેચરને બદલવો પડે તો હું બદલીશ. સાદગીપૂર્ણ જીવન જીવવા માટે મારે મારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી પડશે તો હું કરીશ. એવી જ્યારે આપણે તૈયારી બતાવીશું તો ભગવાનને પણ આપણને ઘડવામાં કેટલી મજા આવશે. તો સમજો કે સંગમ યુગ જે છે એ ઘડાવાનો સમય છે. જ્યારે ભગવાન આપણને ઘડી રહ્યા છે, બનાવી રહ્યા છે. કાચી માટીને સુંદર રૂપ આપવા માટે કુંભાર શું કરે છે? એક હાથેથી એને સહેલાવે છે અને નીચેથી બીજા હાથેથી એને થપથપાવે છે. પ્રેમ પણ કરે છે અને થોડું ઠોકે છે. જ્યાં ઠોકવા જેવું લાગે ત્યાં થોડું વધારે પણ ઠોકે છે અને એમ કરતા કરતા એક કાચી માટીને
એક સરસ મજાનું રૂપ આપી દે છે. દિવ્ય ગુણોને જીવનમાં ધારણ કરવા એટલું સરળ નથી. એ દિવ્ય ગુણોને ધારણ કરવા માટે જે જે પરિસ્થિતિઓ આવે, સમસ્યાઓ આવે, સમજો કે એ જ આપણને શ્રેષ્ઠ બનાવે છે. સમસ્યાઓ પરિસ્થિતિઓ તો છે જે આપણને ઠોકી રહી છે, પણ ઉપરથી પરમાત્માનો પ્રેમ, એ પ્રેમાળ હાથ પણ આપણી ઉપર છે, એટલે આપણે નિશ્ચિંત થઈને રહેવાની જરૂર છે. એક તરફથી પરિસ્થિતિઓ ઠોકી રહી છે, પણ ઉપરથી પરમાત્માનો એક હાથ છે જે આપણને પ્રેમથી સહેલાવી સહેલાવીને બનાવી પણ રહ્યો છે. તો આ રીતે દિવ્ય ગુણોને ધારણ કરવા આપણા જીવનમાં ઈસી છે. બાબા આપણી સાથે છે, આટલું સરસ ઈશ્વરીય જ્ઞાન સમજ આપણી પાસે છે, અને જીવનનું એક લક્ષ્ય આપણી સામે છે. આપણે તો બસ એ લક્ષ્યને પામવા માટે હવે જે કંઈ પણ કરવું પડે કરવાનું છે. બીજી વસ્તુ, સરળતા, સાદગી એ આપણા જીવનમાં હવે આપણે કઈ રીતે ધારણ કરવાની છે. સૌથી પહેલા આપણે આપણા ભોજનમાં સાદગી લાવવાની છે. બાબાએ આપણને એવું નથી કીધું કે આપણે સાધુ સંન્યાસીઓની જેમ મોડું મોડું ખાઈએ કે ઓછું ખાઈએ કે વ્રત ઉપવાસ કરીએ. બાબા હંમેશા કહે છે કે બચ્ચો કા જીવન એસા હોના ચાહીએ કે ના બહુત ઊંચા ન બહુત નીચા. એટલે કે બહુ તીખું મરી મસાલા વાળું ખાઈએ એવું પણ નહીં, અને સાવ મોડું મોડું ખાઈએ એવું પણ નહીં. બેલેન્સ. ભગવાનને જ્યારે આપણે ભોગ લગાવીએ છીએ તો એમાં 36 પ્રકારના કે 56 પ્રકારના ભોગ મૂકીએ છીએ. તો 36 પ્રકારના ને 56 પ્રકારના ભોગ ભગવાનને ધરાવતા હોઈએ અને આપણે કહીએ કે સરળતા, તો 36 પ્રકારના કે 56 પ્રકારના ભોગ આપણે ખાવાના છે. બાબાએ આપણને કશું જ ખાવાની મનાઈ નથી કરી. બાબાએ કહ્યું સમોસા ખાઓ, જલેબી ખાઓ, લડ્ડુ ખાઓ, સબકુછ ખાઓ, લેકિન સિમ્પલ રીતિ સે બનાયા હુઆ હો, શુદ્ધતા સે બનાયા હો, સાત્વિક હોય અને ભગવાનની યાદમાં બનાવેલું હોય. સાત્વિક એટલે જેમાં તેલ મરચું ઓછું હોય એને આપણે સાત્વિક ભોજન કહીએ છીએ. બાબાની યાદમાં બનાવેલું હોય એને આપણે સાત્વિક ભોજન કહીએ છીએ. તો ભોજન પણ શુદ્ધ સાત્વિક બાબાની યાદમાં બનાવેલું. એવું નહીં કે આપણે રોજ જ વેરાયટી બનાવી બનાવીને ખાઈએ અને એમાં જ આપણો સમય જાય અને પુરુષાર્થ કરવા માટે આપણને સમય ન મળે. જ્યારે ખૂબ ભોજન, વધારે આઈટમ બનાવવાની જરૂર છે ત્યારે બનાવીએ, પણ એ પણ કેવી હોય? સાત્વિક. ભોજન પાછળ જે આપણે ખર્ચા કરીએ છીએ, ટાઈમ જાય છે આપણો, જ્યારે જીવનમાં આપણા સરળતા અને સાત્વિકતા આવે છે તો આપણે એને કહીએ છીએ કે કહેવાય છે ને કે જીને કે લીએ ખાના યા ખાને કે લીએ જીના. આપણે ખાવા માટે નથી જીવવાનું, પણ જીવવા માટે ખાવાનું છે, એને કહેવાય સરળતા, સાદગી. આજે માણસનો વધારેમાં વધારે સમય, શક્તિ ભોજન પાછળ,
મશરફ પાછળ, એની પાછળ જ જઈ રહ્યો છે. પણ સરળતા જ્યારે જીવનમાં આવે છે તો જીવન ઈઝી થઈ જાય છે. અને એ સરળ જીવન, એ સાદગી ભર્યું જીવન એ અલગ જ આકર્ષિત કરનારું હોય છે. આપણી માટે સૌથી મોટું ઉદાહરણ આપણા બ્રહ્મા બાબા. બ્રહ્મા બાબાની જીવન કહાની તો આપ સૌએ સાંભળી જ ને. શિવ બાબાની પ્રવેશતા પહેલા બ્રહ્મા બાબાની જે લાઈફસ્ટાઈલ હતી, હીરાના વેપારી હતા, બહુ જ ધનવાન હતા, એટલે ખૂબ જ હાઈફાઈ લાઈફસ્ટાઈલ હતી. ખૂબ જ એમના જીવનમાં શું કહેવાય કે એમનું જીવન બહુ જ એવું હતું કે જેમાં સારું સારું ખાવું પહેરવું. બાબાનો એક સૂટ બૂટ વાળો ફોટો પણ આપ બધાએ કદાચ જોયો હશે. પણ જ્યારે શિવ બાબાની પ્રવેશતા થઈ અને બાબાને એકદમ વૈરાગ્ય આવી ગયો તો સૂટ બૂટ માંથી બાબા એકદમ ધોતી જભા પર આવી ગયા. પણ એ ધોતી જભામાં પણ બાબાનું એ તેજ દરેકને આકર્ષિત કરનારું હતું. આજે વ્હાઈટ ડ્રેસમાં આપણા બ્રહ્મા કુમારી બહેનો, કે જેમણે નથી નાકમાં પહેર્યું, કે નથી કાનમાં પહેર્યું, કે નથી કોઈ મેકઅપ કર્યો, તો પણ એ હજારોની ભીડમાં લોકોને આકર્ષિત કરે છે. તો શું આકર્ષિત કરે છે? સિમ્પ્લિસિટી. તો સિમ્પ્લિસિટી તો છે, પણ સિમ્પ્લિસિટીની સાથે આપણી પાસે જે પવિત્રતા છે, દિવ્યતા છે, અને ભગવાન મળ્યાની જે ખુશી ચહેરા ઉપર છે, એ લોકોને આકર્ષિત કરે છે. સાદગી અને સરળતા અને પવિત્રતાના કારણે બાબાનું તન ભલે સાધારણ હતું, પણ એમનું વ્યક્તિત્વ અને એમનું તેજ ચુંબક જેવું હતું, જે બધાને આકર્ષિત કરતું હતું. બાબા જ્યારે ક્યાંયથી આવતા તો બાળકોને એમ થતું કે આપણે બાબાનું સ્વાગત કરીએ, ફૂલ હાર માળા લઈને જઈએ, પણ બાબા એની પણ ના પાડતા કે બચ્ચે ફૂલહાર કી ક્યા જરૂરત હે. પ્રકૃતિ પરમાત્માની રચના છે અને એ પ્રકૃતિ પાસેથી આપણે એટલું જ લઈએ જેટલી આપણને જરૂર હોય. ફૂલહાર માળાનો વેસ્ટ ખર્ચો બાળકો ન કરે, હંમેશા બાબાનું એવું લક્ષ્ય રહેતું. બીજી વસ્તુ, મમ્માનું જીવન પણ એકદમ સાદગી ભર્યું હતું. આપણા દાદીઓ જે લૌકિક જીવનમાં ખૂબ જ મોજ શોખથી રહેતા, દાદીઓ જ્યારે અનુભવ સંભળાવે છે કે એમનું જીવન જે હતું, સરસ સરસ કપડાં પહેરવા, હરવું ફરવું, મોજ મજા કરવી, એવું જીવન હતું. પણ બાબા મળ્યા પછી એ મોજ શોખ, એ ખર્ચા, એ બધું જ બદલાઈ ગયું. એકદમ સિમ્પલ અને સાધારણ. દાદીજીનો એક કિસ્સો મને યાદ આવે છે. આપણા દાદી પ્રકાશમણીજી, જે આપણા સંસ્થાના ચીફ હતા, એ સમયે એક મારા જેવી બેન હતી, એને થયું કે હું દાદીજી માટે કંઈક લઈ જઉં, હું દાદીજીને કંઈક ગિફ્ટ આપું. તો એ બેન બજાર ગઈ. બજારમાં એને એક ચંપલ જ દેખાયા કે જે હતા તો સિમ્પલ, એમાં ડાયમંડ હતું.
એ બહેને એ ચંપલ દાદીજી માટે ખરીદી લીધા. મધુબન જયારે ગઈ દાદીજીને મળવા ગઈ તો દાદીજીને કીધું, દાદીજી મેં આપકે લીએ છોટી સી ગિફ્ટ લાઈ હું. તો દાદીજીને કહા ક્યા લાઈ હો? તો એ બહેને એ ચંપલનું ગિફ્ટ એ ખોલીને દાદીજી સામે મૂક્યું અને દાદીજીને કહ્યું, દાદીજી એ આપકે લીએ હૈ. દાદીજી સિમ્પલ હી હૈ, એ તો આપ પહેનેંગે ને. દાદીજી એને પૂછ્યું કે એ ચપ્પલ કિતને કી હૈ, કિતને મેં ખરીદી? તો એ બેને કહ્યું કે દાદીજી એ સિર્ફ 37 રૂપે કી ચપ્પલ હૈ. તો દાદીજી એ બેને ખૂબ જ પ્રેમથી અને ધીમે રહીને કહ્યું કે 37 રૂપે કી ચપ્પલ, દાદીજી તો સિર્ફ 7 રૂપે કી ચપ્પલ પહેનતી હૈ. ત્યારે એ બેનને એવું લાગ્યું કે આટલી મોટી સંસ્થાના ચીફ, જેમની પાસે આટલો બધો કારોબાર, આટલું બધું ધન, બધું જેમના હાથમાં, અને ચંપલ ફક્ત 7 રૂપિયાના પહેરે. એ દિવસથી જ એ બેનને પ્રેરણા મળી કે આપણું પણ જીવન દાદીજી જેવું જ હોવું જોઈએ. એવું નહીં કે હું ચીફ છું, કે હું ઇન્ચાર્જ છું, કે હું કંઈક છું એટલે હું મોંઘું પહેરું ને બધું મોંઘું વાપરું. તો દાદીજીઓ દ્વારા, દાદીઓ દ્વારા, બ્રહ્મા બાબા દ્વારા, મમ્મા દ્વારા આપણને એ જ પ્રેરણા મળી કે આપણું જીવન ખૂબ જ સિમ્પલ હોવું જોઈએ. સાધારણ જીવન, સાધારણતાનો અર્થ એ નહીં આપણા પહેરવેશ, ઓઢવા પહેરવાનું, ઉઠવા બેસવાનું વ્યવસ્થિત હોવું જોઈએ, શોભાયમાન હોવું જોઈએ, પણ એની પાછળ ખર્ચો બહુ ન થવો જોઈએ. બાબાના યજ્ઞનું ધન વેસ્ટ થાય એવું મારે કશું જ વાપરવું નથી. બાબા હંમેશા આપણને કહે છે કે બચ્ચે કમ ખર્ચ બાલા નશી, ઓછા ખર્ચામાં પણ આપણે ખૂબ વૈભવી જીવન જીવી શકીએ છીએ. જરૂરી નથી કે આપણા ઘરમાં બહુ સરસ મજાનું ફર્નિચર હોય, કે આપણા જે કપડા આપણે પહેરીએ છીએ બ્રાન્ડેડ જ હોય. આપણે હંમેશા આપણા માટે ઓછું વ્યય કરીએ જેથી બચત થાય, અને એ બચતને આપણે બાબાના યજ્ઞમાં યુઝ કરી શકીએ, એનાથી આપણને ખુશી થશે. આપણે જેટલું કમાવ્યું છે એ આપણા જ મોજશોખ પાછળ ને આપણા જ પહેરવા ઓઢવા પાછળ આપણે ખર્ચી નાખ્યું તો એમાં ખુશી નહીં થાય. પણ આપણે કમ ખર્ચ કરીને જે આપણે બચાવ્યું અને એને પછી આપણે યજ્ઞમાં લગાવ્યું કે બાબાની સેવામાં લગાવ્યું, એની જે ખુશી થશે એ ખુશી બહુ જ ઘણી હશે. તો બાબા જે કહે છે કમ ખર્ચ બાલા નશી, એ સ્લોગન આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. કમ ખર્ચ કરવા છતાં પણ આપણે શ્રેષ્ઠ જીવન જીવી શકીએ છીએ, અને જીવીને બતાવ્યું બ્રહ્મા બાબાએ અને આપણા દાદીઓએ. આજે પણ જે આપણા નિમિત્ત બહેનો, મોટા બહેનો છે, એમણે બાબા પાસે, દાદીઓ પાસેથી જે શીખ્યું આપણને શીખવાડે છે કે બહુ વધારે આપણો ખર્ચો ન હોય, ખર્ચાઓ ઓછા હોય, ટાઈમની બચત હોય તો ખર્ચા ઓછા કરવા, અને જ્યારે જીવનમાં સરળતા હશે તો ખર્ચા ઓટોમેટિક ઓછા થઈ જશે. જીવનમાં સાદગી હશે તો ઓટોમેટિક ખર્ચા ઓછા થશે, ખર્ચા ઓછા થશે તો આપણને વધારે કમાવાની ચિંતા નહીં, ઘણી બધી વાતોથી આપણે બચી જઈશું. તો પ્રેક્ટિકલ જીવન આપણને જે દાદીઓ શીખવાડી રહ્યા છે,
જે આપણા મહારથી નિમિત્ત બહેનો આપણને શીખવાડી રહ્યા છે એને આપણે ફોલો કરીએ. જેના જીવનમાં અને વિચારોમાં સરળતા હોય છે તો એની એક્ટિવિટીથી એની લાઈફમાં દેખાય છે. એ વારંવાર કેવું નથી પડતું કે ભાઈ આપણને તો બહુ ખર્ચા કરવાની ટેવ નથી, આપણને તો આ રીતે જ જીવવાની ટેવ છે, એ દેખાઈ આવે છે. સિમ્પ્લિસિટી એ લાઈફમાં દેખાઈ આવે છે. ઘણા બધા ગુણો સિમ્પ્લિસિટીના કારણે આપણા જીવનમાં આવે છે, જેમ કે નિરહંકારિતા, ઇકોનોમી. અને ઇકોનોમી એટલે કંજૂસી નહીં. આપણે જોઈએ છીએ કે બાબાના જેટલા પણ સેવા સ્થાન છે, બાબાના બાળકો માટે જે જે સુવિધાની જરૂર છે એ બધી જ સુવિધાઓ સેવા કેન્દ્રોમાં છે. બાબાના કમરામાં જો 4 કલાક લાઈટ ચાલુ રાખવી પડે તો આપણે રાખીએ છીએ, ત્યાં કંજૂસી નથી, ત્યાં કમ ખર્ચ નથી. બાબાના બાળકો આવે છે, એમને ગરમી ન લાગે એસીની જરૂર છે, આપણે લગાવીએ છીએ, નેસેસરી નેસેસરી ખર્ચા કરીએ આપણે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એની સેવામાં જરૂર હોય, એનાથી સેવા થતી હોય, નેસેસરી છે. તો ઇકોનોમી મીન્સ વેસ્ટ નથી, જેટલું જોઈએ છે એટલું તો છે, એનાથી વધારે નહીં. બાબાએ પણ ઇકોનોમી કરી, દાદીજીએ પણ આપણને ઇકોનોમીથી ચાલતા શીખવાડ્યું, આપણા મોટા બહેનો પણ આપણને ઇકોનોમીથી ચાલતા શીખવાડે છે. તો ઇકોનોમીથી તો ચાલવું જ પડે, સરળતાથી એ ઇકોનોમીનો ગુણ આપણામાં આવી જાય છે, સરળતાથી એ નિરહંકારિતાનો ગુણ પણ આપણામાં આવી જાય છે. સરળ વ્યક્તિને ક્યારેય અહંકાર નહીં હોય, નામ માન શાન પ્રાપ્ત કરવાની ઈચ્છા નહીં હોય, સરળતા છે. તમે એપ્રિશિએટ કરો તો પણ ઠીક, ન કરો તો તમે એની મહિમા કરશો તો એ બાબાને ફોરવર્ડ કરી દેશે. બાબાએ કરાવ્યું, હું તો નિમિત્ત છું, મારી ફરજ હતી. અને જેના જીવનમાં સરળતા નહીં હોય એને ઈચ્છા હશે, કોઈ મારી મહિમા કરે, મને એપ્રિશિએટ કરે, બે સારા શબ્દો તો બોલે. અને જ્યાં લેવાની ઈચ્છા થઈ જાય કે કોઈ મારી મહિમા કરે, કોઈ મને એપ્રિશિએટ કરે, કોઈ મારા માટે બે સારા શબ્દો બોલે, એવી જ્યાં ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે આપણી સ્થિતિ બગડે, સ્થિતિ ડિસ્ટર્બ થાય. અને સ્થિતિ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે આપણો યોગ ના લાગે, ખુશી જીવનમાંથી ગાયબ થઈ જાય. ડગલે ને પગલે આપણે કમજોરીને મહેસૂસ કરીએ, કમજોરીનો અનુભવ કરીએ. તો વિચાર કરો કે સરળતા એ આપણને કેટલું શ્રેષ્ઠ બનાવે છે. અહંકાર નથી, કોઈના માટે ઈર્ષ્યાની કે દ્વેષની ભાવના નથી, મોટાપણું નથી, નમ્રતા છે, સ્વાભિમાન પણ છે. તો સરળતાથી આ બધા જ ગુણો આપણે ઇઝીલી એક્સેપ્ટ કરી શકીએ છીએ, ઇઝીલી આપણા જીવનમાં ધારણ કરી શકીએ છીએ. સરળ સ્વભાવ વાળાને બધાની સાથે ફાવે અને બધાને એની સાથે ફાવે. સરળ સ્વભાવના કારણે ઘણી બધી સમસ્યાઓથી આપણે મુક્ત થઈ જઈએ છીએ, ઘણું બધું આપણા માટે સરળ થઈ જાય છે. મને યાદ છે કે અહીંયા અમદાવાદમાં કુમારીઓની હોસ્ટેલ હતી જેમાં હું રહેતી હતી. ચંદ્રિકા દીદી જે મહાદેવનગરના છે
એમના દેખરેખ હેઠળ એ હોસ્ટેલ ચાલતી હતી. દીદી અમને વચ્ચે વચ્ચે ક્લાસ કરાવવા આવતા. ત્યારે કુમારી જીવનમાં મેં સાંભળ્યું હતું તો ચંદ્રિકા દીદી અમને હંમેશા એક પાઠ ભણાવતા કે બેનો જીવનમાં હંમેશા પાક્કું રાખજો, ચાલશે, આવશે, ભાવશે, ગમશે અને નભશે. આટલી વાતો એ સમયે એમણે અમને કહી હતી જે મને આજ સુધી યાદ છે અને હું એ પ્રમાણે ચાલુ છું. ગમે તેવા સ્વભાવની વ્યક્તિ હોય, ગમે તેવું સ્થાન હોય, સાધનોનો અભાવ હોય, આપણને અનુકૂળ ન હોય પણ ચાલશે, બધું જ ચાલશે. હશે તો પણ ચાલશે, નહીં હોય તો પણ ચાલશે. બાબા કે છે ને કે સાધનો કા યુઝ કરો લેકિન સાધનો કે અધીન નહીં હો જાઓ. સાધન હોંગે તો ભી ચલેગા, નહીં હોંગે તો ભી ચલેગા. તો દરેક વાતમાં આપણે પાક્કું રાખવું અને સરળતા વાળા વ્યક્તિને જેના જીવનમાં સરળતા છે ને એને જ આ બધું ફાવશે, ભાવશે ને ગમશે. તો ગમે તેવું હશે ચાલશે, ભોજન ગમે તેવું હશે ભાવશે. ઘણી વાર ભોજનમાં મીઠું ઓછું હોય કે વધારે પણ હોય, મરી મસાલા મીઠું બધું જ ઉપર નીચે હોઈ શકે છે. હંમેશા એક જેવું ભોજન મળે કે સારું સારું જ મળે ના, ક્યારેક તો ઊંચું નીચું થાય જ. મને ભાવતું શાક હોય ક્યારેક ન પણ હોય, પણ જો જીવનમાં સરળતા છે તો મને બધું જ ભાવશે. કેમ ભાવશે? કારણ કે બ્રહ્મા ભોજન છે. મારી થાળીમાં જે ભોજન મારી સામે આવ્યું છે એ શું છે? એ બાબાની યાદમાં બનાવેલું, બાબાના યજ્ઞનું બ્રહ્મા ભોજન છે. અને એ બ્રહ્મા ભોજનમાં જો કદાચ થોડુંક મીઠું ઉપર નીચે હોય તો પણ મને ભાવશે. મમ્માની અંદર એક ગુણ હતો કે મમ્મા જ્યારે પણ ભોજન કરતા ખૂબ જ શાંત ચિત્તથી બાબાની યાદમાં મૌનમાં ભોજન કરતા. જો ભોજનમાં કંઈ પણ ઊંચું નીચું હોય તો એ સમય નતા કહેતા, જેવું પણ હોય ખાઈ લેતા. પછી જ્યારે એમના સાથી બહેનો બ્રાહ્મણી એમના જ્યારે ભોજન કરવા બેસતા તો એમને મીઠું ઓછું વધારે લાગતું ત્યારે એવું કહેતા કે મમ્મા આપને બતાયા નહીં, હમ ઉસકો ઠીક કરકે દેતે. ત્યારે મમ્મા એમને કહેતા કે હા આજ ભોજન મેં થોડા નમક જ્યાદા થા લેકિન અગલી બાર સે ધ્યાન રખના. તો મમ્મા ધ્યાન પણ ખેંચાવતા ને તો એ ફક્ત સુધાર કરવા માટે. અને આપણે હોઈએ તો આપણે તરત રિએક્ટ કરીએ, આજે તો જમવાનું આવું છે, કાં તો અડધું ભોજન કરીશું અડધું છોડી દઈશું. તો ભોજન જે આપણી સામે આવ્યું છે અને બધું જ ભાવશે, તો ચાલશે, ભાવશે, ગમશે, ફાવશે, મને બધાની સાથે ફાવશે. મારા સ્વભાવને અનુકૂળ વ્યક્તિ હશે તો પણ મને ફાવશે અને અનુકૂળ નહીં હોય તો પણ હું એની સાથે એડજસ્ટ કરી લઈશ. આ બહુ મોટી વિશેષતા છે. કોઈ બહુ જ ટેડા સ્વભાવનો વ્યક્તિ હોય અને એની સાથે એડજસ્ટ થવાનું હોય ત્યારે આપણે આપણી ઘણી બધી ધારણાઓને, આપણા દ્રષ્ટિકોણને બદલવો પડે, આપણી ધારણાઓને ચેન્જ કરવી પડે, આપણે દબાવવું પડે, ઘણું બધું કરવું પડે એડજસ્ટ થવા માટે. પણ જો જીવનમાં સરળતા હશે, વિચારોમાં સરળતા હશે, ધારણામાં સરળતા હશે તો આપણે એડજસ્ટ ઇઝીલી થઈ જઈશું.
સ્વભાવ સંસ્કાર તો દરેકના છે અને રહેશે, અંત સુધી રહેવાના છે ને સ્વભાવ સંસ્કાર. તો સ્વભાવ અને સંસ્કારને બદલવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, બદલાશે પણ ધીરે ધીરે બદલાશે. અને જ્યાં સુધી એ બદલાઈ ના જાય ત્યાં સુધી આપણે એડજસ્ટ કરતા જ રહેવું પડશે. એ એડજસ્ટમેન્ટ પાવર જ્ઞાનના આધારે આપણામાં આવશે. જે સમજ બાબાએ આપણને આપી કે હરેક આત્મા કા અપના અપના પાર્ટ હૈ, હરેક કે અપને અપને સંસ્કાર સ્વભાવ હૈ, મુજે હી બદલના હૈ. જો આ બધા બાબાના મહાવાક્યો આપણને સમય પર યાદ આવશે તો આપણે એડજસ્ટ થઈ શકીશું. તો જ્ઞાનથી સરળતા આવે છે, સમજથી સરળતા આવે છે, અને સરળતાના આધારે એડજસ્ટ થવું ઈઝી થઈ જાય છે. એટલે સરળ વ્યક્તિ હંમેશા કહેશે કે મને બધું જ ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે અને નભશે. હું બધાની સાથે નિભાવી લઈશ. આપણે કોઈ દિવસ એવું નહીં કહીએ કે મને આની સાથે જ ફાવશે, મને આની સાથે નહીં ફાવે. માની લો કે આપણને આપણા દીદી, આપણા બેન આપણને કોઈ સેવા આપે કે તમારે ફલાણા વ્યક્તિની સાથે આ સેવા આજે કરવાની છે. આપણને એ વ્યક્તિના સ્વભાવ સંસ્કારની ખબર હોય કે આ વ્યક્તિ થોડાક, તો આપણે તરત દીદીને શું કહી દઈશું કે દીદી તમે જે કહેશો એ સેવા કરીશું, પણ ફલાણાની સાથે તો નહીં જ કરું, મને નહીં ફાવે. ઘણા એવા તરત કહી દેતા હોય છે મને એની સાથે નહીં ફાવે. તો જીવનમાં સરળતા ક્યાં, ઇઝીનેસ ક્યાં? આપણે તો હંમેશા એ જ કહેવાનું છે કે જી, બસ હાજીનો પાઠ પાક્કો કરવાનો છે, એડજસ્ટ થવાનું છે, ચાલવાનું છે અને ચલાવવાનું છે. આ કળા આપણે શીખવાની છે. આપણા જે નિમિત્ત દીદીઓ એ કેટલું બધું સહન કરે છે, કેટલું ચલાવી લે છે, કેટલું લેટગો કરે છે અને આપણને બધાને ચલાવે છે. તો એ કળા, એ ગુણ, એ વિશેષતા આપણે એમની પાસેથી શીખવી પડશે ને. એટલે હંમેશા આપણે એ જ કહેવાનું છે કે મને બધું ફાવશે, મને બધાની સાથે ફાવશે, મને કોઈ પણ પ્રકારની સેવા આપશો તો હું કરીશ, હું કરી શકીશ. નહીં આવડતું હોય તો હું પૂછી લઈશ, તમે મને ગાઈડ કરજો, તમે મને શીખવાડજો, હું કરીશ. આવું જ્યારે આપણે આપણા મોટાઓને કહીએ છીએ ત્યારે એમની આશીર્વાદ, એમની દુઆઓ આપણને મળે છે. અને એ દુઆઓ અને આશીર્વાદ મોટાઓનું આપણને જીવનમાં ખૂબ આગળ વધારે છે. તો આ છે સિમ્પ્લિસિટી, આ છે સરળતા, આ છે ઇઝીનેસ સ્વભાવમાં, કે આપણે ક્યારેય કોઈ પણ પ્રકારની સેવા માટે, કોઈ પણ વ્યક્તિની સાથે સેવા કરવી હોય તો પણ આપણે ના ના પાડીએ, કે કોઈ કારણ ન બતાવીએ, કોઈ બહાનું ન બતાવીએ, અને દરેક સાથે એડજસ્ટ થઈને ખૂબ સ્નેહથી, પ્રેમથી આપણે બધાને ચલાવીએ, આપણે ચાલીએ અને બાબાનું કાર્ય પૂરું કરીએ. આ છે સરળતા. અને આ સરળતા બાબાને, નિમિત્ત બહેનોને, બધાને આપણા પાસેથી અપેક્ષિત છે. અને એમની અપેક્ષાઓને જ્યારે આપણે પૂરી કરીશું તો એ બ્લેસિંગ્સ આપણને મળશે. આ ખૂબ જરૂરી છે. તો એ જે સરળતા છે એની સાથે છે સાદગી. સાદગીમાં રોયલ્ટી છે. અને એ રોયલ્ટી આપણને રિયલ બનાવે છે.
રિયલ જે છે જેવું છે એવું છે, સીધું સાદું જીવન, એકદમ સીધું સાદું વ્યક્તિત્વ એટલે સરળતા, વાણીમાં વર્તનમાં વ્યવહારમાં બધામાં સરળતા, એવી સરળતા કે જે બીજા માટે પ્રેરણાદાયક બની જાય. અને એવી સરળતા જ્યારે આપણામાં આવી જશે તો કોઈનો પણ ભાવ સ્વભાવનો મેલ આપણા મનમાં નહીં રહે. ઘણા બધા ભાવ સ્વભાવની વાતો જ્યારે આપણા મનમાં આવી જાય છે ને કે ફલાણા તો આવું કરે, ફલાણા તો આવા છે તેવા છે, જ્યારે આ ભાવ સ્વભાવની વાતો આપણા મનમાં આવે છે ને ત્યારે આપણું મન મલિન થઈ જાય છે, અશુદ્ધ થઈ જાય છે, વ્યર્થનો કચરો જ્યારે આપણા મનમાં ભરાઈ જાય છે પછી આપણો યોગ નહીં લાગે, જીવનમાં ખુશીનો અનુભવ નહીં થાય. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણું જીવન ખૂબ સુંદર હોય, સ્થિર હોય, આપણે આરામથી ખુશી ખુશીથી સરસ મજાનું જીવન જીવા માંગતા હોઈએ તો આપણે સરળતાને ધારણ કરવી પડશે. સ્વચ્છ મનથી જ આપણે બાબાને યાદ કરી શકીશું. મનની સ્વચ્છતા, કોઈ વેસ્ટ થોટ્સ નહીં, કોઈના ભાવ સ્વભાવનો વિચાર નહીં, કોઈએ આપણે સાથે શું કર્યું ફૂલ સ્ટોપ લગાવીને આપણે ભૂલી ગયા તો આપણો યોગ પણ સરસ લાગશે. તો લેટગો કરવાની ભાવના પણ આપણી અંદર હોવી જોઈએ. લેટગો કરવાથી આપણે હલકા થઈ જઈએ છીએ, કઈ વાંધો નહીં, એનો સ્વભાવ છે, ચલાવી લઈએ, છોડી દઈએ, જતું કરીએ, આ બધું કરવાની જરૂર છે તો જ આપણું જીવન ઈઝી રહેશે, સરળ રહેશે. કોઈની કોઈ પણ ભૂલને આપણે માઇન્ડમાં નહીં રાખીએ. જો કદાચ કોઈની કમી તરફ આપણું ધ્યાન જાય પણ તો આપણે એને તરત બાબાને આપી દઈએ. આપણે એના પર ચિંતન ન કરવા લાગીએ કે આવું છે, આનો સ્વભાવ આવો છે, આનું વ્યક્તિત્વ આવું છે, આની તો ધારણાઓ જ આવી છે. આપણે ચિંતન કરવાની જરૂર નથી અને ત્યાં જ ફૂલ સ્ટોપ લગાવીશું તો જ આપણે જીવનમાં સરળતાથી ખુશીથી જીવી શકીશું. સરળ વ્યક્તિ જે હોય છે એની અંદર ઈમાનદારી પણ હોય છે. ઈમાનદારી એ પણ એક દિવ્ય ગુણ જ છે. બાબા સાથે, સ્વયં સાથે, દૈવી પરિવાર સાથે, દરેકની સાથે ઈમાનદારી જરૂરી છે. પણ સરળતા હશે ને તો જ જીવનમાં ઈમાનદારી હશે. જેના જીવનમાં બનાવટ છે, મિલાવટ છે, એના જીવનમાં ઈમાનદારી આવી જ ન શકે. તો આ સરળ રીતે જીવન જીવવું એ આપણા જીવન જીવવાની એક કળા છે, વિચારવાની એક કળા છે, કામ કરવાની એક વિધિ છે. અને એવું કહીએ કે કુશળતાપૂર્વક રહેવાની આ એક નીતિ પણ છે. બાબા કહે છે ને કે બચ્ચો કા જીવન કેસા હો, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આપણે સાંભળીએ છીએ, કહીએ છીએ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, પણ હવે એને આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. બાબાએ આપણને જે મર્યાદાયુક્ત જીવન આપ્યું, બ્રાહ્મણ જીવનના જે નિયમ મર્યાદા આપ્યા એ પ્રમાણે આપણે ચાલીએ અને ખૂબ જ સિમ્પલ રીતે આપણે જીવીએ, અલૌકિકતા વાળું જીવન આપણે જીવીએ, રૂહાનિયત ભર્યું જીવન આપણે જીવીએ, એને કહેવાય સરળ જીવન. તો સરળતા અને સાદગી એ આપણા જીવનનો શ્રૃંગાર છે. સરળતા અને સાદગીથી આપણું જીવન ખૂબ જ શોભાયમાન થઈ જાય છે, શ્રેષ્ઠ બની જાય છે, લોકો માટે એક પ્રેરણાદાયી જીવન બની જાય છે.
એટલે આજથી અને અત્યારથી આપણા જીવનમાં સરળતા અમુક પર્સન્ટેજમાં તો છે જ, તો જ આપણે બાબાના બન્યા. બાબાએ આપણને આટલી બધી હજારો આત્માઓમાંથી પસંદ કર્યા તો ચોક્કસ આપણામાં સરળતા છે, સાદગી છે જ. પણ હવે આ ગુણોનો આપણે હજી વિકસાવવાના છે. સરળતાની, સાદગીની હજી આપણા જીવનમાં કંઈક મિસાલ આપણને પણ ફીલ થાય અને બીજાઓને પણ ફીલ થાય એવું કંઈક આપણે કરીએ, એવું આપણે લક્ષ્ય રાખીએ. તો મને લાગે છે કે તમને બધાને સ્પષ્ટ થઈ જ ગયું હશે સરળતા જીવનમાં શું છે. આપણી બ્રાહ્મણ લાઈફ, ઈશ્વરીય લાઈફ સરળ કેવી રીતે હોવી જોઈએ, અને સરળતાના કારણે આપણું આ બ્રાહ્મણ જીવન શ્રેષ્ઠ છે એ પણ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. તો આપ સૌને સ્પષ્ટ થયું ને? અચ્છા, બીજું પૂછ્યું કે સિમ્પ્લિસિટીને આપણે કેવી રીતે જીવનમાં લાવી શકીએ. તો તમે જેટલું જેટલું બાબાનું જ્ઞાન સમજતા જશો ને, તમને જેટલું જ્ઞાન ક્લિયર થતું જશે તો સિમ્પ્લિસિટી ઓટોમેટિક જીવનમાં આવશે. અને બહેનોને અને બાબાના બાળકોને જેમને તમે જોશો તો એમની લાઈફસ્ટાઈલથી પણ તમને ફોલો કરવાની ખબર પડશે કે સિમ્પ્લિસિટી આપણા જીવનમાં, એમનું ઓઢવાનું, પહેરવાનું, એમની લાઈફસ્ટાઈલ તમે જોશો ને તો તમને ખબર પડશે કે સિમ્પ્લિસિટી શું હોય. અને સિમ્પ્લિસિટીને ડેવલપ કરવા માટે જેમ મેં કહ્યું ને કે એડજસ્ટ થવાની ભાવના રાખવી પડશે, લેટ ગો કરવું પડશે, અને મારે જ એડજસ્ટ થવું છે એ તમારે યાદ રાખવું પડશે. સામેવાળો એડજસ્ટ થાય કે ન થાય પણ મારે જ થવાનું છે. અચ્છા, ક્વેશ્ચન પૂછ્યો છે કે આપણી સાદગી જે છે, કે આપણી હોબીસ રિલેટેડ જે છે એ આઉટડોર ફિટનેસ એન્ડ લિવિંગ અ સિમ્પલ લાઈફ. દાખલા તરીકે આપણે કોઈ પ્રસંગમાં જ્યારે જઈએ ત્યારે તો આપણે સફેદ કપડાં પહેરીને નથી જવાના. તો એવું નથી કે સફેદ કપડાં પહેરવાથી જ આપણી સાદગી કે સિમ્પ્લિસિટી દેખાશે. પણ જે પણ કપડાં આપણે પહેરીએ, બાબાએ તો કહ્યું છે ને કે તમે શાદીમાં જાઓ તો ભલે રંગીન કપડાં પહેરો, ભારે કપડાં પહેરો, જ્વેલરી પહેરો, પણ જે આપણી જ્ઞાનની ધારણાઓ છે ને એ આપણા ચહેરાથી દેખાશે. એટલે ડ્રેસ આપણે કોઈ પણ પહેર્યો હોય પણ આપણું ચહેરાનું તેજ, એ ઘણું બધું પહેર્યું હોવા છતાં પણ એ સિમ્પ્લિસિટી બતાવશે. એટલે બહાર જ્યારે પણ આપણે જઈએ, કોઈ પ્રસંગમાં જઈએ, લગ્નમાં જઈએ, તો આપણે બધાની જેમ જ બધું પહેરીએ પણ બહુ ફેશનેબલ ન લાગવું જોઈએ. બધું પહેર્યા હોવા છતાં પણ આપણે સિમ્પલ દેખાવા જોઈએ, એ રીતનું આપણે ચોઈસ કરીએ. એ રંગીન કપડાં છે, કલરફુલ છે, ડિઝાઇન પણ છે સારી, પણ એમાં પણ સિમ્પ્લિસિટી હોય એવા કપડાં આપણે ચોઈસ કરીએ. અને સાથે સાથે બાબાનો બેજ હોય, તો સિમ્બોલ જે આપણું બાબાને, બાબાનું આપણને મળ્યું છે ને, એ સેવા કરે છે. અને આપણું ઉઠવાનું, બેસવાનું, લોકો સાથે વાતચીત કરવાનું, એ બધામાં પણ સરળતા હોવી જોઈએ. જેમ ઘણી વાર ઘણા લોકોના બોલવામાં બહુ જ આમ શું કહેવાય કે સરળ શબ્દો નથી હોતા, એમના સરળ ભાષા નથી હોતી, તો સામેવાળાને સમજવામાં પણ મુશ્કેલ થાય છે. તો આપણે જ્યારે એવા પ્રસંગમાં જઈએ, એવા લોકોની સાથે જઈએ, તો
ભલે આપણે પહેરવા ઓઢવાથી આમ રીચ દેખાઈ રહ્યા છીએ, પણ વાણીથી, વર્તનથી, એક્ટિવિટીથી આપણે એમને સિમ્પલ નજર આવીએ, એમને લાગવું જોઈએ કે આ કંઈક અલગ છે. બીજો ક્વેશ્ચન એ કોઈએ પૂછ્યો છે કે લોકો આપણી સિમ્પલિસિટીનો, સિમ્પલ નેચરનો એડવાન્ટેજ લેતા હોય છે. તો એડવાન્ટેજ એટલે એ લોકો ભલે આપણને એ વખતે સમજે એવું કે આ લોકો તો સિમ્પલ છે એટલે આમ આઉટ ફેશન છે કે આઉટ સમાજ છે, કે એવું ભલે એમની ધારણા હોય, એમનો ભલે દ્રષ્ટિકોણ હોય, પણ આપણી ધારણાઓ આપણા ચહેરાથી અને આપણા વર્તનથી દેખાય છે. અને કોઈ આપણી સિમ્પલિસિટીનો એડવાન્ટેજ ત્યારે જ લઈ શકે કે જ્યારે આપણે સ્વમાનમાંના રહીએ. સિમ્પલ તો રહીએ પણ આપણે સ્વમાનમાં પણ રહીએ, બોડી કોન્શિયસનેસ નહીં પણ જે સોલ કોન્શિયસનેસના સ્વમાન બાબાએ આપણને આપ્યા છે ને, કે મેં ભગવાન કે નૈનો કા નૂર હું. તો કોઈ આપણને એ વખતે ડિસએડવાન્ટેજ આપણું ઉઠાવતા હોય અને આપણને કંઈ એવું કહેતા હોય કે એમના કોઈ એક્ટિવિટીથી એવું પ્રદર્શિત થતું હોય કે ના આપણે સિમ્પલ છીએ એટલે આપણે એમના બરાબરીના નથી, એવું તો આપણે માઇન્ડ કરવાની જરૂર નથી. અને આપણે આપણી સિમ્પલિસિટીને ત્યાં પ્રત્યક્ષ કરવાની જરૂર નથી. આપણે સમજી રહ્યા છીએ કે આપણે શું કરી રહ્યા છીએ રાઈટ છે, અને જો એ લોકો એનો એડવાન્ટેજ ઉઠાવતા હોય તો એ એમની ગલતી છે, અને એમને પછીથી ફીલ જરૂર થશે કે આપણે આમની સિમ્પલ નેચરનો કે આપણી આમની સિમ્પલિસિટીની આપણે બધાની વચ્ચે જે અમને કર્યું એ ખોટું કર્યું, કે આપણે અમને જે સમજતા હતા એ ખોટું સમજતા હતા, એ એક દિવસે અમને ફીલ જરૂર થશે. બાકી આપણે કશું ફીલ કરવાની જરૂર નથી, કારણ કે આપણે તો રાઈટ વેમાં છીએ.